મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ સ્કૂલમાં તમારું સ્વાગત છે. હવે બધાએ પાઠ્યપુસ્તક કાઢો જોઈ. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 154 ઉપર દિવાલ ઓળંગી લીધી એવું કીધું છે. ચાલો, પાઠનું નામ શું છે? તો કે દિવાલ ઓળંગી લીધી. બધાએ પાઠ્યપુસ્તક કાઢી. હવે જોવા જોઈએ એની અંદર એવું કહે છે, તેની આંખોમાં સપના છે. ચાલો જો હવે નીચે શું કહે છે, ફોટાની નીચે જો 13 વર્ષની અપ્સાના છે. મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, જે પોતાનું ગુજરાન એટલે શું કહે છે કે જે પોતાનું ઓલું છે આપણે ઘર ચલાવવા માટે શું કરતી, વાસણ સાફ કરતી, તેને દિવાલો કૂદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોચ વચ્ચે હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવેલી હતી. એટલે એ શું કહે છે કે જે છોકરીઓ માટે, મેં તમને કીધું એમ કે છોકરીઓ માટે શું હોય, તો કહે છે છોકરીઓ માટે અમુક લિમિટ હોય કે આ વસ્તુ આમ નહીં કરવાની, તેમ નહીં કરવાની, આમ ન કરવાની, એ બધી લિમિટ હોય. જ્યારે આ જે છોકરી છે એને પણ પોતાની લિમિટ યાદ દેવડાવવામાં આવતી હતી કે તું છોકરી છે, તું આવું કાંઈ કરી શકે નહીં. પણ એને ઓળંગી હતી. તેની માતા ઉપર જો, તેની માતા તેના માટે જાતિની દિવાલ બનાવી, એટલે કે તું છોકરી છે, આવી બધી વસ્તુ તારાથી થાય નહીં. આજે અપ્સરા પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ હતી. બરાબર છે, જે નાગપાડા બાસ્કેટ એસોસિએશન છે ઓફ મુંબઈ, એ છે એની મીન્સ કે મજબૂત આધાર હતો. આધાર એટલે એનો પાયો હતો, એના વગર કાંઈ થઈ શકે ને એટલી સરસ ખેલાડી હતી. આજે તે બીજી 5 છોકરીઓને પ્રેરણાસ્ત્રોત. પ્રેરણાસ્ત્રોત એટલે શું? દાખલા તરીકે તમે કોઈ ટીવી સિરિયલ જોવો છો અથવા તો કોઈ એવું કેરેક્ટર જોવો છો તમારા ઘરમાં, જેમ કે પપ્પા છે, મમ્મી છે, તમને એમ એને જોઈને એમ થાય કે મારે આ બધી વસ્તુ કરવી છે, તો એ તમારા શું થયા, પ્રેરણાસ્ત્રોત થયા છે. બરાબર છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈ તો કે છે, જેમ કે જેઠાલાલ છે, બરાબર, તારક મહેતા સિરિયલ છે એની અંદર અય્યર છે, એ સાયન્ટિસ્ટ છે, પછી પત્રકાર પોપટલાલ છે, એ પત્રકાર છે, એવા એને જોઈને આપણને પ્રેરણાસ્ત્રોત થાય કે મારે એવું બનવું છે. બરાબર છે, એને શું કહેવાય, આપણા પ્રેરણાસ્ત્રોત છે. જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે, પોતાની જેટલી મુશ્કેલીઓ છે એ કાંઈ વિચારતી નથી, એ બધી ઘરે મૂકીને અહીંયા રમવા આવે છે. આજે તે બીજી 5 એ તો થઈ ગયું છે. એના નીચે આજે તે યુવા ટુકડીનો તારો છે. તારો એટલે ખાસ, જો એમાં લખ્યું છે ખાસ ખેલાડી છે, એના વગર ટુકડી થાય નહીં. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી. હવે સેમિફાઇનલમાં છે, હવે શું કરતા હતા તો આપણે જોવાનું છે. ચાલો જોઈએ. હવે ટુકડીની મુલાકાત. અમે સમાચાર પત્રમાં અપ્સાના અને નાગપાડા બાસ્કેટમાં ટીમ વિશે વાંચ્યું. બરાબર છે, સમાચાર પત્ર એટલે છાપું છે, ન્યૂઝ પેપર છે, એની અંદર અપ્સાનાનું અને નાગપાડા બાસ્કેટ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરાઓનો તમને પરિચય કરાવવા, તેમની મુલાકાત લઈએ. આપણને પરિચય કરાવવો હોય કોઈ વ્યક્તિનો તો આપણને શું કરે, ઘરના આપણને એની પાસે લઈ જાય, કોઈ મહેમાન આવ્યા હોય કે કાંઈ હોય એની પાસે. અમે ટ્રેન પકડી અને મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન, રેલવે સ્ટેશનનું નામ છે મુંબઈની અંદર, યાદ રાખજો, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશનમાં ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 મિનિટ જ થઈ. એને ચાલતા ચાલતા કેટલી મિનિટ થઈ? 20 મિનિટ થઈ. ત્યાં અમે અપ્સાના અને નાગપાડા બાસ્કેટ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા અને ટીમના સભ્યો સાથે મુલાકાત વિશે વાંચો. ચાલો હવે પેજ નંબર 155 કાઢો જોઈ બધાય. ચાલો હવે કાઢ્યું બધાએ, હવે જોજો આ ખાસ ટીમને મળો. અપ્સાના, ઝરીના, ખુશનૂર અને આફરીનનો મળો. પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તમને તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થાય. તમારા જેવા કોક હોય ને, ચાલુ કરે એટલે કેવું પડે, બસ હવે બસ બોલવું નથી, ચાચું કેવું પડે એવી રીતે છે. હવે ઝરીને
શરૂ કર્યું. મારું ઘર આ મેદાનની બરાબર સામે છે, આ મેદાન છે એની સામે મારું ઘર છે. મારો ભાઈ ત્યાં રમતો હતો, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે મને હું ધોરણ 7માં ભણતી હતી. કેટલામાં ભણતી હતી? એ ધોરણ 7માં ભણતી હતી ને એનું ઘર મેદાનની સામે હતું, એટલે એના ભાઈ જ્યારે બાસ્કેટબોલ રમતા બધા એ છોકરાઓ ત્યારે એની બાલ્કનીમાંથી જોતી. પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા. જીતના ટુકડીની ખૂબ પ્રશંસા થતી, બધા ખેલાડીઓને બૂમો પાડીને પ્રોત્સાહન આપતા. એટલે શું કહે છે કે બધા ખેલાડીઓ છે એ બૂમો પાડીને પ્રોત્સાહન આપતા કે આ ટુકડી જીતશે એમ. આ બધું જોઈને મને થતું કે કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાજીના ખૂબ સારા મિત્રો હતા, તેથી મેં ગભરાતા તેમણે પૂછ્યું, શું મને પણ તમારી પ્રતિભા બનાવી શકો તક મળશે? એટલે એમ પૂછે છે કે હું એમાં રમી શકું છું, એવું પૂછે છે. એટલે કોચે કહ્યું, કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લઈને આવીશ તો એક ટીમ બનાવી શકે તો હું તમને શીખડાવીશ. એટલે કોચ એવું કહે છે કે જે થોડીક છોકરીઓને તું લઈ આવ, પછી હું બધાને શીખડાવીશ. ચાલો હવે એના નીચેના પ્રશ્નમાં શું કહે છે, શોધી કાઢો. બરાબર છે, હવે શું કહે છે તો કે પહેલો પ્રશ્ન એવો છે કે તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? તો કે હા, મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે. તો કે ક્યાં, ત્યાં કોણ કોણ રમે છે અને તેઓ શું શું રમે છે? તો કે અહીંયા બાળકો રમે છે, મોટા યુવાનો રમે છે. બરાબર છે, બધા રમવા આવે. તો કે શું શું રમે છે? તો કે વોલીબોલ રમે, ક્રિકેટ રમે, ખોખો રમે, કબડ્ડી રમે, આવી બધી રમતો રમે છે. પછી એના પછીનો પ્રશ્ન, તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? તો કે છે હા, આ કેમ, આપણે નીચે ગ્રાઉન્ડ છે તો તમે બધા રમો છો ને ત્યાં, એવી રીતે અમને પણ ત્યાં રમવાની તક મળે છે. તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો કે છે જાહેર, પછી મેળા થાય, પ્રદર્શન થાય, સભા થાય, જમણવાર થાય, જાદુગરના શો થાય, પછી સર્કસ આવે, એવી કેટલીય બધી વસ્તુઓ થાય છે. બરાબર છે, આવી બધી વસ્તુઓ જોવા મળે છે. ચાલો એના પછીનું પેજ કાઢો જોઈ, પેજ નંબર 156. હવે શું કહે છે, અમે પૂછ્યું શરૂઆત કેવી સરળ હતી. હવે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય તો કેવી હોય? તો કે એને અમે પૂછ્યું કે તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમારી શરૂઆત કેવી હતી? તો કે સરળ હતી કે નહીં, એવું પૂછે છે. એટલે કહે છે ખુશનુર એમ કહે છે, પહેલાં તો મારા માતા પિતાએ મને ના જ પાડી, પરંતુ મેં જીદ કરીને તેઓને મનાવી લીધા. એટલે અમુક વસ્તુની જીદ ન કરાય, પણ આમાં સારા માટેની જીદ હતી. એનું પોતાનું નામ રોશન એના મમ્મી પપ્પાનું કરવું હતું, એટલે એને જીદ કરી હતી, બાકી જીદ કરાય નહીં. અફસાના, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે. હું પણ તેમણે મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું તો મારી માતા ગુસ્સે થઈ અને તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. બરાબર છે, મેં કીધું હતું એમ, પહેલાંના યુગની અંદર છોકરીઓ શું કરતી, ઘરના કામ જ કરતી, બીજું કાંઈ કરતી નહીં. એટલે અફસાનાના મમ્મી એમ જ કીધું કે તારે કાંઈ બાસ્કેટબોલ રમવાની જરૂર નથી, તું ઘરનું કામ કર અને શાળાએ જાને મહેનત કર, મેદાન ઉપર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. અને એના મિત્રો જે છે, બરાબર છે, આપણે આપણા કામ કઢાવવું હોય, આપણને આવડે કે આ ભાઈબંધોને કહીને કે આપણા કંઈક વિદ્યાર્થી ટીચર હોય ને કરવું હોય તો કહી એમ. બરાબર છે, હવે આફરીન શું કહે છે, અમને પરવાનગી નહોતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ખૂબ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણે બહેનો અહીં રમવા આવતી હતી. મારી અમને દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહી દીધું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડે, તમને શક્તિ માટે ખૂબ દૂધ લેવાની જરૂર છે. આ બધા પૈસા ક્યાંથી આવશે? એટલે જે એના દાદી છે એ ના પાડતા હતા કે આવું કંઈ કરવાનું નથી, તો એ આવતા હતા રમવા. બરાબર છે, એટલે એમ કહે છે
કે તમારે રમવું હોય તો એના માટે સાધનો જોઈ, તમારે શક્તિ માટે દૂધ જોઈ, તો એના પૈસા આવે ક્યાંથી? એના દાદી એવું કહેતા હતા. પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ શીખવી. એટલે કે જે, એટલે શું કીધું તો કે મારી જે પ્રયુક્તિ એટલે કે કેવી રીતે રમત રમવી એ વિશે શીખડાવતા હતા. જ્યારે પિતાજી નાના હતા ત્યારે પણ મેદાન ઉપર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં નહોતા, તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમતા ત્યારે બચ્ચુખાન કોચ હતા, એમનું નામ છે બચ્ચુખાન, તેમણે મારા પિતાને પહેલી વાર રમતા જોયા હતા. તેમણે લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને યોગ્ય કેળવણી આપવી જોઈએ, એટલે એને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે મારા પિતાજીને યોગ્ય બૂટ અને કપડાં અપાવ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તેમણે આ રમવા દેવા માગતા હતા. તેથી એ શું કર્યું કે એનું સપનું પૂરું ન થયું એટલે કોને દીધું કે મારી છોકરીઓ મારું સપનું પૂરું કરશે. અમને સારા ખેલાડી બનાવવા માગતા હતા. હવે જો એના નીચેના પ્રશ્ન શું કહે છે તો કહે છે, તમને કોઈએ ક્યારે રમતા અટકાવ્યા છે? કઈ રમતો છે, બરાબર છે? તો એમાં છે તો કે હા, આપણે સોસાયટીમાં રમતા હોય તો આપણને અટકાવે ને, ક્રિકેટ હોય કે ગિલ્લી દંડા હોય તો એમ કે આવું બધું રમાય નહીં, કોકને લાગી જાય. હવે પણ શું કહે છે કે તમને કોણે અટકાવ્યા અને કેમ, પછી તમે શું કર્યું? તો કહે છે આપણને બધા રમતા હોય ત્યારે અટકાવે. શું કામ? મેં તમને કીધું એમ કે ગાડીના કાચ હોય, બારીના કાચ હોય, બરાબર છે, એના શું થાય, કાચ તૂટી જાય, એટલે એમ કે અહીંયા રમવાનું નથી, મેદાનમાં જઈને રમો. અને પછી શું થાય, આપણે બાજુના મેદાનમાં જઈને રમીએ. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? તો કે હા, આપણા પપ્પા હોય, એને કર્યા હોય, પછી સ્કૂલે હોય, દાખલા તરીકે સ્કૂલેથી રમતા હોય, એના માટે બધા સર હોય કે અથવા તો કોઈ દીદી હોય, બધા કરતા હોય. અહીંયા પણ આપણે એવું જ કરીએ છીએ ને? તો પછી ચાલો હવે આપણે અત્યારે અહીંયા સુધી રાખશું. અસ્તુ, જય હિન્દ.